ધોરણ દસ ગુજરાતી આજે આપણે આઠમો પાઠ ભણીશું છત્રી બરાબર એટલે કે દુકાનદાર છે એ લેખકને અનેક પ્રકારની સલાહો છે આપતા હોય છે એમાંથી લેખકને એક સલાહ છે એ ગમી ગઈ હોય છે અને પોતાની છત્રી ઉપર નામ સરનામું ને એવું બધું લખાવું એમને ગમી ગયું હોય છે બરાબર જો અહીંયા આપણે પહોંચ્યા હતા છત્રી ન ખોવાય એ માટે ઉપરને ઉપરના જેવી ઘણા ઘણી સલાહો મને મળી કેટલીક સલાહો મળ્યા પછીના પાંચ મિનિટમાં જ હું ભૂલી ગયો એટલે કે છત્રી ન ખોવાય એ માટે લેખકને ઘણી બધી એવી સલાહો છે મળી ગઈ હોય છે પણ એમાંથી ઘણી તો એ પાંચ મિનિટમાં છે ભૂલી જાય છે કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું છતાં પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું લાગ્યું એમ મને લાગ્યું એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ છે લખાવ્યું વરસાદના પાણીમાં ન ભૂસાઈ જાય એવા પાકા રંગથી છે લખાવી હોય છે મારો વિચાર તો મારા આખા બાયોડેટા લખાવાનો હતો પણ મેં સંયમ રાખ્યો લેખકને પોતાની છત્રી ઉપર પોતાનો આખો બાયોડેટા છે એ લખાવાનો એનો વિચાર હતો પણ એ સંયમ રાખે છે છત્રી પર નામ સરનામું લખાવવાનો ઉપાય ખરેખર કારગાગત કારગત છે ને છત્રી લીધેના વીસેક દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો એટલે કે છત્રી લીધી પછી વીસ દિવસ પછી લેખકને રાજકોટથી છે પત્ર મળ્યો હોય છે અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી મારી છત્રી આવી ગયાનો એકરારમાં પત્ર હતો બરાબર એટલે કે ભૂલથી લેખકની છત્રી છે આવી ગઈ છે કોઈક પાસે ક્ષમા કરી મને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું એટલે કે સમય પત્ર હતો અને મારી છત્રી એની પાસે ન આવી હોય તો એની છત્રી છે એ લઈ જવા માટે એટલે મારી છત્રી ખોવાઈ ગઈ છે અને ખબર એની ખબર પડતા જ મને પત્ર મળ્યો ત્યારે એની ખબર તો મને જ્યારે પત્ર મળ્યો ત્યારે જ પડી હોય છે એટલે કે લેખકની છત્રી છે એ ખોવાઈ ગઈ હોય છે લેખકને ખુદને છે એ ખબર ન હતી કારણ કે એ સમય દરમિયાન ચોમાસું છે ન હતું પણ પછી એને પત્ર મળ્યો ત્યારે એને ખબર પડી કે છત્રી છે એ ખોવાઈ ગઈ છે જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્રલેખનની શ્રદ્ધા શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી મેં પત્ર લખીને સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી અને દિલ દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું એટલે કે લેખક છે એ સામો પત્ર લખે છે કે એમની છત્રી છે એ મારી પાસે નથી એવો પત્ર લખે છે અને એની છત્રી છે એ મેળવી લેશે એવો પત્ર છે એ લખતા હોય છે રાજકોટ રૂબરૂ જઈને આ પત્રમાં આપેલા સરનામાએ છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂજ્યો નહીં અને આ ઉપાય મારા સિવાય સૌ કોઈને નકામો લાગ્યો બરાબર એટલે કે લેખક છે એ રાજકોટની છત્રી છે એ ભૂલાઈ ગઈ હોય છે એટલે કે રાજકોટ છે એ રૂબરૂ પત્ર રૂબરૂપ જઈ અને પત્રમાં લખેલા સરનામામાં સરનામામાં છત્રી લેવા માટે જાય છે અને છત્રી જ્યારે પાછી લેવા માટે જાય છે ત્યારે બીજા કોઈને આ ઉપાય છે સૂજ્યો નહીં અને મારા એટલે કોઈને આ ઉપાય ગમતો ન હોય ખાલી લેખકને છે એ આ ઉપાય છે એ ગમતો હોય છે